ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં દારૂનું વેચાણ મોટા પાયે થતું હોવાના અનેક અહેવાલો મીડિયામાં પ્રકાશિત થતા જ બુટલેગર હોવા પણ કેટલાક પત્રકારોને રસ્તામાં જ આંતરી લઈ માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, પરંતુ પોલીસે પણ બુટલેગરોને સમર્થન કરતી હોવાના આક્ષેપ સાથે પત્રકાર સંગઠનની ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી હતી. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ છે અને ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર દારૂની હાટડીઓ ચાલી રહી છે અને તે વાતથી પોલીસ પણ અજાણ નથી, ત્યારે આમોદ પંથકમાં ન્યાયાલય સંકુલની સામે દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાના અહેવાલો મીડિયામાં પ્રકાશિત થતાં જ બુટલેઘરો બેફામ બન્યા હતા. ત્યાં જ ભરૂચ જિલ્લામાં આમોદ પંથકની હદમાં બુટલેઘરો બેફામ બન્યા હોવાના અહેવાલ પ્રકાશિત થતાં જ હપ્તાખાવ પોલીસના હોશ ઉડી ગયા હતા અને દારૂની હાટડીઓ અંગેના અહેવાલ રજૂ કરનાર મીડિયા કર્મીઓ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે આવા સંજોગોમાં આમોદ પોલીસે ઇજાગ્રસ્ત પત્રકારોની ફરિયાદ લેવાના બદલે બુટલેઘરોને પોલીસ મથકે બોલાવી આક્ષેપ સાથે પ્રથમ બુટલેઘરની ફરિયાદ લઈ પત્રકારોને આરોપી બનાવ્યા હતા, ત્યારે અહીંયા પોલીસના પ્રતાપે દારૂનો વેપાર ધમધમતો હોવાના ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ત્યારે પોલીસ જ બુટલેઘરોને કેમ છાવરે છે તેના ઉપર અનેક શંકા કુશંકાઓ વ્યક્ત થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બુટલેઘરોને પોલીસ ખુરશીમાં બેસાડી વીઆઈપી સેવા આપતી હોવાના વિડીયો પત્રકારે કેદ કરી વાયરલ કરતા પત્રકારની પણ વિડીયો કરવા મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી હોય અને તેઓને મોબાઈલ પણ જપ્ત કરવામાં આવતા હોય ત્યારે પોલીસ જ બુટલેઘરને છાવરતી હોય તેવા વિસ્ફોટ અહીંયાથી થઈ રહ્યા છે. ભરૂચ એસપી રાજેન્દ્ર ચુડાસમાએ સમગ્ર ઘટનામાં તથ્ય બહાર લાવી બુટલેઘરોને છાવરનાર અધિકારીઓ સામે પગલાં ભરવાની જરૂર છે. આ પ્રકારના હુમલા અંગે ભરૂચ પત્રકાર સંઘ દ્વારા આવનાર સમયમાં પોલીસની બુટલેઘરોને છાવરવાની ઘટના મોટું સ્વરૂપ ધારણ કરશે. પોલીસની બુટલેઘરોને છાવરવાની ઘટના મોટું સ્વરૂપ ધારણ કરશે તેમાં કોઈ શંકા નથી. પત્રકાર એકતા સંગઠન ગુજરાતના પ્રમુખ શ્રી લાભુભાઈ કાતરોડિયા વતી ગઈકાલે આમોદ પોલીસ સ્ટેશનના તાબા હેઠળ આવતા એક ગામમાં જે પ્રમાણે દારૂની હટડીઓ ચાલતી હતી અને દારૂ બંધી કરવા માટે કે ભઠ્ઠીઓનું નાશ કરવા માટે જે તે ગામના સરપંચો દ્વારા અવારનવાર આમોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતી હતી, પરંતુ એ ફરિયાદને ન નોંધી કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા ગઈકાલે અમારા બે પત્રકાર મિત્રો, જેમને ગામના સરપંચો દ્વારા અગાઉથી જાણ કરવામાં આવી હતી કે આજરોજ જનતા રેડ થશે, કારણ કે પોલીસ જે તે સમયે જે તે બાબતે નાકામ રહેવાના કારણે આ જનતા રેડ કરવામાં આવી હતી અને જનતા રેડના કવરેજ માટે જનાર અમારા બે પત્રકારોમાં જે પ્રમાણે પત્રકારનું કવરેજની જે ફરજ છે એ ફરજના ભાગરૂપે તેમણે કવરેજ કર્યું અને અગાઉથી જ પ્લાન કરેલું હોય એમ બુટલેગરો દ્વારા એ પત્રકારોને દર વચ્ચે રસ્તાને વચ્ચે રોકી અને એમને સખત રીતે માર મારવામાં આવ્યો. તદુપરાંત એમના મોબાઈલ ઝૂંટવી લઈને લૂંટ કરવામાં આવી. તદુપરાંત મોબાઈલમાં જે રેકોર્ડ હતું એ પુરાવાનો પણ નાશ કરવામાં આવ્યો છે, જે કાયદેસર રીતે ગુનો બને છે. તો સાથે સાથે એ પત્રકારોએ પોલીસની મદદની અપેક્ષા લઈને આમોદ પોલીસ સ્ટેશનમાં ગયા. તો એફઆઈઆર કરવાની જગ્યાએ સૌપ્રથમ એમને હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા અને ત્યારબાદ બુટલેગર દ્વારા ક્રોસ ફરિયાદ કરવામાં આવી. અમે એમ નથી કહેતા કે એમની ફરિયાદ ના લેવામાં, પરંતુ તથ્યની ચકાસણી કર્યા પછી આ ફરિયાદ લેવામાં આવી હોત તો યથાયોગ્ય કહેવાતું. સૌપ્રથમ પત્રકારોની ફરિયાદની જગ્યાએ બુટલેગરોની ફરિયાદ નોંધવામાં આવી. એ બુટલેગરો જે લિસ્ટેડ બુટલેગરોની યાદીમાં સામેલ છે, ભલે એ નાગરિક હોય, એમની ફરિયાદ લેવી જોઈએ, અમે ના નથી પાડતા, પરંતુ જે પ્રમાણે પત્રકારો પર કથિત હુમલા થયા આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય છે. પત્રકાર અને પોલીસ દેશની જાગીરોમાંથી એક છે અને આ બે સ્તંભ એવા છે જે સમાજનું ઘડતર કરવાનું કામ કરે છે. અમે પોલીસના વિરોધી નથી, પરંતુ પોલીસ અને પત્રકારનું સમન્વય જ આ સમાજને સાચી અને સારી રાહ પર લઈ જવાનું છે. પોલીસે આ બાબતની તપાસ કરવી જોઈતી હતી અને ત્યારબાદ જ એફઆઈઆર લોન્ચ કરવામાં આવું ત્યારબાદ જ એફઆઈઆર લોન્ચ થાય એ હિતાવહ હતું. તદુપરાંત જ્યારે પણ પોલીસ સાબિર સૈયદ સાથે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ.